ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ પહેલું વિષય છે આપણો કલકલિયો, એટલે કે ગુજરાતી. અને આજે એમાં આપણે શરૂઆત કરવાના છીએ ચેપ્ટર નંબર 4, ચણા વટાણા જલેબી. એમાં આપણે પ્રીવિયસ એટલે કે પહેલા વિડીયોમાં 1-6 પ્રશ્ન થઈ ગયેલા છે. હવે આપણે પ્રશ્ન નંબર 7થી શરૂઆત કરીશું. તો ચાલો શરૂઆત કરવી છે. અને આપણે તમારે પણ બુકમાં રેગ્યુલર હોમવર્ક કમ્પ્લીટ કરીને મોકલતું રહેવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. ચાલો પ્રશ્ન નંબર 7માં તમને શું આપેલું છે તે આપણે જોઈ લઈએ. રંગ વિશેનું ઝડકણું સમૂહ માંગા. સિંગ ધ કલર રાઇમ ઇન અ ગ્રુપ્સ. એ રાઇમિંગ મતલબ એ આખો પ્રશ્ન 7. રંગ વિશેનું ઝડકણું સમૂહમાં ગાઓ. સિંગ ધ કલર રાઇમ ઇન અ ગ્રુપ. આમાં તમને એક શું આપેલું છે, અલગ અલગ બધા રંગ વિશે એક ગીત આપેલું છે આખું સમૂહમાં, એટલે કે આખું ગ્રુપમાં આપેલું છે. તો એ આપણે ગાવાનું છે. તો શું છે, લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળ વડે થી થાય. શું કહે છે, લાલ પીળો ને વાદળી એ કેવા રંગ કહેવાય, તો કે મૂળ રંગ. એમાં અને બાકી બીજા બધા છે મેળવેળા થાય, અને આ ત્રણ રંગમાં તમે બીજો કંઈ રંગ નાખો તો બધા શું છે એકબીજામાં મેળવી એટલે કે નાખી અને કલર બની શકે. પણ આમાં તમે બીજો કલર નાખો તો આ કલર કેવા રહે, એવા જ રહે છે. એટલે આ રંગ કેવા છે, મૂળ રંગ છે, એટલે કે મહત્ત્વના રંગ છે. તો આ રીતે તમારે પણ ગાવાનું રહેશે. પછી છે પ્રશ્ન નંબર 8. ચિત્ર જુઓ અને સમજો. સી ધ પિક્ચર એન્ડ લર્ન. જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે. જીભ શું કરે, તો કે સ્વાદ પારખવાનું કામ કરે છે. ચાલો, કેળું છે, કેળું કેવું લાગે તમને, તમે કેળું ખાઓ તો તમને સ્વાદ તીખો આવે કે મીઠો આવે કે ખાટો લાગે, ગળ્યું લાગે ને, હા, તો એ તમને કેમ ખબર પડી જાય, કારણ કે તમે જીભમાં ખાઓ એટલે તમને સ્વાદ તરત જ આવી જાય. તો આ રીતે તમે પણ કંઈક કેવું ખાજો, પછી મને ગ્રુપમાં કહેજો કે તમે શું ખાધું, તો તમને સ્વાદ કેવો આવ્યો. ઓકે, પછી છે લીંબુ. તો લીંબુ કેવું હોય, ખાટું હોય ને, એમ ખાય તે આપણને શું એમ ખટ્ટો સ્વાદ આવે. પછી મરચું છે, જો આમાં એની જીભ બહાર નીકળી ગઈ, કેમ નીકળી ગઈ, તો કે મરચું કેવું હોય, તીખું હોય. પછી છે કારેલું. ઓ, આગળનું પણ મોઢું બગડી ગયું, શું ખાધું છે એને જોવો જી તમે. હા, કારેલું ખાધું છે. કારેલું ખાય તો કેવું લાગે, કડવું કારેલું છે ને ગીત, કડવું કારેલું કેવું હોય, કડવું હોય, ઊંડી રોટલી. પછી છે મીઠું કેવું લાગે, તો કે મીઠું લાગે, ખારું લાગે. પછી આમળું છે, આમળું કેવું લાગે, તુરું. જો એક આમળું છે. પછી તમે બીજી કંઈ વસ્તુ ખાધી છે તમને તુરી લાગતી હોય, તો એમાં મને નામ મોકલજો ગ્રુપમાં, હો, ખાધી હોય તો. પછી હવે આપણે જોવાના છીએ પ્રશ્ન 9. ચલો, પ્રવૃત્તિ એટલે કે એક્ટિવિટી કરવાની છે. આમાં શું છે, નીચે આપેલી થાળીમાં પીરસેલી વાનગીઓ જુઓ અને પ્રશ્નના મૌખિક ઉત્તર આપો. સી ધ આઇટમ સર્વ્ડ ઇન ધ ફોલોઈંગ પ્લેટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઓરલી. આમાં તમારે મૌખિક એટલે કે બોલીને મને જવાબ આપવાના રહેશે. તો ચાલો, આ તો કરશો ને તમે એક્ટિવિટી, તો શું કરવાનું, મમ્મીને કહેવાનું પ્રશ્ન બોલે અને તમારે શું આપવાનું, એનો જવાબ આપવાનો. આ રીતે તેનો એક વોઇસ મેસેજ બનાવીને ગ્રુપમાં મોકલવાનો. મેં તમને આગળના વિડીયોમાં પણ કીધેલું હતું. આ રીતે શું છે, તમને જલેબી ભાવે છે, તો મમ્મી તમને આ પ્રશ્ન પૂછશે, પછી તમારે શું કહેવાનું, જો ભાવતી હોય તો હા બોલવાનું, નકર નહીં બોલવાનું. ભાવે ને જલેબી તો કોને ન ભાવે, જલેબી તો બધાને ભાવે, ભાવે ને, કેવી હોય, મીઠી મસ્ત હોય. પછી છે આ થાળીમાં શું છે, તો ઓ, આ થાળીમાં તો ઘણું બધું છે, આમાં તો આપણને નામ લેવા પણ બહુ મુશ્કેલ છે ને. તો આમાં તો મને તો પૂરી દેખાય છે, જલેબી દેખાય છે, પછી છે દાળ છે, પછી આપેલું છે તમને બટાકાનું શાક, સંભારો મરચાંનો છે, પછી કચુંબર, બીજું કાચું છે, પછી છે આમાં જાંબુ, આ છે શાક છે દાળનું, છાસ છે, ભાત, આ શું છે, આ છે લચકો, અને આ છે મીઠાઈ.
રીતે આમાં તો ઘણી બધી વાનગી આપેલી છે. તો પછી તમારે શું કરવાનું છે, આજે તમે બપોરે જે વસ્તુ જમો ને એનો પણ ફોટો પાડીને પછી મને મોકલવાના, અને એમાં કઈ કઈ વસ્તુ છે તેના નામ લખીને પણ મોકલવાનું છે, અને પછી આ વાનગીનો નામ આમાં મને લખીને તમારે મોકલવાનું રહેશે. ઓકે, તો આ આખો વિડીયો આ જોજો, પછી તમને ખબર પડશે તમને એમાંથી શું વધારે ભાવે છે. તો ચાલો, આમાં તમને વધારે જે ભાવતું હોય એનું નામ તમારે બોલવાનું છે. તમને શું ખાવાનું ઓછું ભાવે છે, ચલો આમાંથી તમને શું નહીં ભાવતું હોય, તો કે આ મરચાંવાળો સંભારો છે એ નહીં ભાવતો હોય, એનો ભાવે ને. હા, કારણ કે કેવા હોય તો કે તીખા તીખા હોય થાળીમાં છે. એના સિવાય તમને શું ભાવે છે, ઓ આ તો તમને બહુ ફેવરિટ પ્રશ્ન, તમારો મનપસંદ પ્રશ્ન આવ્યો. ચલો, થાળીમાં તો છે એમાંથી તો ભાવતું હશે, પણ એના સિવાય તમને બીજું શું ભાવે, તો કે ચાઇનીઝ ભેળ છે, પંજાબી છે, પછી સ્વીટ આપણે લઈ લઈએ મીઠાઈમાં ગળ્યું તો કે આઈસક્રીમ છે, પછી બાસુંદી છે, આવી વસ્તુ ભાવે ને, પીઝા, ઢોસા, આવી વસ્તુ પણ તમે બોલીને મને મોકલી શકો છો. પછી છે પ્રશ્ન નંબર 10, આ આપણે ક્લાસની એક્ટિવિટી છે બેટા, સોરી, તો આપણે એકવાર જોઈ લઈએ. શિક્ષક ખાદ્ય સામગ્રીનું નામ બોલશે ત્યારે વિદ્યાર્થીઓ ખાવું ખાવું બોલશે, અને ખાદ્ય સામગ્રી ના હોય તો તે વિદ્યાર્થીઓ ત્યારે બોલવાનું રહેશે નહીં નહીં ખાવું. તો આ આપણે સ્કીપ કરશું અત્યારે. પછી છે ઝડકણું રેમ્સ, ઝડકણું ગાવાનું છે, આપણે પણ કરી લીધું હતું બુક, આપણી ટેક્સ્ટ બુકમાં હતું. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ પાંચમો, ચોથો શુક્રવાર, શનિવારે તે સાતમો, છેલ્લો વાર ગણાય, આમ એક અઠવાડિયું સાત વારનું થાય. આ લખેલું છે દલપત્રા. રવિવાર પછી સોમવાર, સોમવાર પછી ત્રીજો મંગળવાર, પછી ચોથો આવે છે બુધવાર, પાંચમો આવે છે ગુરુવાર, અને છઠ્ઠો આવે છે શુક્રવાર, અને છેલ્લો વાર ગણાય છે શનિવાર. અને આ રીતે સાત અઠવાડિયાનું વારનું પૂરું થાય છે. પછી આ પહેલું છે વારના નામને ક્રમમાં વાંચો, રીડ ધ નેમ્સ ઓફ ધ ડેઝ ઇન ધ કરેક્ટ ઓર્ડર. તો પહેલો દિવસ છે ક્યાંથી શરૂઆત થઈ છે, તો કે રવિવાર, બીજી તારીખને સોમવાર, ત્રીજી તારીખને મંગળવાર, ચોથી તારીખને બુધવાર, પાંચે ને ગુરુવાર, છએ શુક્રવાર, અને સાતે શનિવાર. ત્યારે એકથી સાત નંબરમાં આ રીતે વાર શરૂઆત થઈ છે. તો હવે આપણે જોશું પ્રશ્ન નંબર 12. ચાલો, પ્રશ્ન 12 છે સરખા વારની વારની જોડી બનાવો, મેચ ધ નેમ્સ ઓફ ધ ડેઝ. અહીંયા તમને આપેલા છે વારના નામ, અને અહીંયા પણ વારના નામ આપેલા છે, અને આમાં કંઈક વસ્તુ આપેલી છે, તેમાં સરખા સરખા વાર હોય એને આપણે જોડવાના રહેશે એની સાથે. રવિવાર રવિવાર, તાળું અને ચાવી, રવિવાર રવિવાર છે તો આને આ રીતે તમારે આમ જોડી દેવાનું છે. પછી છે સોમવાર, સોમવારે બેટ બોલ, બેટ બોલ, તો અહીંયા બેટ છે ને અહીંયા બોલ, દડો અને બેટ, તો સોમવારે જોડી લીધું આપણે એને. પછી છે મંગળવારે ફૂલ આપેલું છે ને એક અહીંયા પોટ આપેલો છે તમને, તો મંગળવાર મંગળવાર થઈ ગયું. પછી છે બુધવાર, બુધવારમાં આપેલું છે કપ અને રકાબી, તો બુધવારમાં જોડી લીધું. ગુરુવારે પેન્સિલ અને ચક્રબળ છે, તો ગુરુવારે જોડાઈ ગયું. શુક્રવારે પતંગ અને ફિરકો છે. પછી શનિવારે છે બૂટ અને મોજા. આ રીતે સરખા સરખા વાર વાર હોય એને એની સાથે જોડી દેવાનું છે. આ પ્રશ્ન આપણો પૂરો થઈ છે અહીંયા. પછી જોશું આપણે પ્રશ્ન નંબર 13. નીચે આપેલા ચિત્ર જુઓ અને પ્રશ્નના મૌખિક ઉત્તર આપો. સી ધ ફોલોઈંગ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઓરલી. આમાં પણ તમારે કાંઈ લખવાના નથી પ્રશ્ન જવાબ, ખાલી પ્રશ્નના ઉત્તર જ આપવાના રહેશે. તો ચલો, પહેલો પ્રશ્ન જોઈ લઈએ, કોણ પાણી પીએ છે. ચલો, આમાં કોણ પાણી પીવે છે, તો કે એક છોકરો છે તે બુધવારે પાણી પીવે છે. તો આ રીતે તમારે પ્રશ્નનો જવાબ બોલવાનો રહેશે. બીજું છે ગુરુ શું કરે છે, તો કે ગુરુ કરે છે, શું કરે છે ગુરુ, શું કરે છે, ચલો જોવો જી તમે, ગુરુ કરી રહ્યો છે ડાન્સ કરી રહ્યો છે. ડાન્સ લખવાનું નથી પણ બોલવાનું રહેશે. પછી રવિ શું કરે છે, તો રવિ કરે છે, રવિ દોડે છે. પછી છે સોમની આગળ કોણ છે, તો કે સોમની આગળ છે રવિ. ત્યારે તે વારના નામ પણ તમને યાદ રહી જશે. હા, પછી છે બુધ અને શુક્રની વચ્ચે કોણ છે, તો ચાલો આપણે જોઈ લઈએ. આ છે બુધ,
અને આ છે શુક્ર, તો બુધ, પછી ગુરુ અને પછી શુક્ર, તો વચ્ચે કોણ આવ્યું? ગુરુ. તો તમે આમાં બોલી શકો, બુધ અને શુક્રની વચ્ચે છે ગુરુ. રેડિયો સાંભળનારની આગળ કોણ છે? તો કે રેડિયો સાંભળનારની આગળ શુક્ર છે. રવિની પાછળનો છોકરો શું કરે છે? તો કે રવિની પાછળનો છોકરો દોરડા કૂદે છે. રવિ પછી સોમ આવે ને, હા, તો આ છોકરો શું કરે છે? દોરડા કૂદે છે. સૌથી વચ્ચે કોણ છે? તો ચાલો આમાં સૌથી વચ્ચે કોણ આવે? તો કે સૌથી વચ્ચે આવે બુધ. જો રવિ, સોમ, મંગળ, ગુરુ, શુક્ર, શનિ, ત્રણ અહીંયા થઈ ગયા અને ત્રણ આના અહીંયા થઈ ગયા, તો વચ્ચે આવે બુધ. કોણ આવે વચ્ચે? બુધ. તો આ રીતે પ્રશ્નના તમારે જવાબ આ રીતે આપવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર આપણો 14મો. પ્રવૃત્તિ એટલે કે એક્ટિવિટી, વિવિધ સામગ્રી ખાવાનો અભિનય વિદ્યાર્થી પાસે કરાવો. આસ્ક ધ સ્ટુડન્ટ્સ ટુ ઈટ એન્ડ હાઉ ટુ એટ ડિફરન્ટ થિંગ્સ. જે આ બધી વસ્તુઓ છે તમારે કઈ રીતે ખાવાની છે બધી વસ્તુઓ? તો કે કેળું છે તો તમે કઈ રીતે ખાઓ કેળું? તો કે આ રીતે ખાઈએ આપણે, છાલ આખી ઉતારીને નહીં. પછી શેરડી છે, ડોડો છે અને પાણીપુરી છે. તો આ રીતે બધી વસ્તુ આ રીતે ખાવાની હોય છે. તો તમારે પણ આ રીતે ખાતા હોય ને વસ્તુ, એ રીતનું એક શું કરવાનું છે? એક પિક્ચર બન મોકલવાનો રહેશે. કંઈ તમે એક્ઝામ્પલ તરીકે તમે કાંઈ શું ખાતા હોય? તો કે કેળું ખાતા હોય, કંઈ મીઠાઈ ખાતા હોય એ રીતનું. પછી છે સાંભળો, લિસન. શિક્ષક નીચેનો ફકરો 2 વાર મોટેથી વાંચશે. ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ પેસેજ ક્વિક લાઉડલી. ચાલો હું આ 2 વાર વાંચું છું અને તમારે પણ સાથોસાથ સાંભળતું જવાનું છે. પેટુરામને સોમવારે સમોસા, મંગળવારે મોહનથાળ, બુધવારે બુંદી, ગુરુવારે ગુલાબજાંબુ, શુક્રવારે શીરો, શનિવારે શકરિયા અને રવિવારે રોટલી આપી. હવે પેટુરામના પેટમાં જોઈને કહો તેણે શું નથી ખાધું. એ ક્યારે વારે ખાવાનું હતું? જરૂર પડે તો આ ફકરો ફરીથી વાંચો. ચાલો આપણે હજુ એકવાર વાંચી, 2 વાર વાંચવાનો કીધો ને ટીચરને. પેટુરામને સોમવારે શું જોઈ છે? તો કે સમોસા, મંગળવારે મોહનથાળ, બુધવારે બુંદી, ગુરુવારે ગુલાબજાંબુ, શુક્રવારે શીરો જોઈ છે, શનિવારે જોઈ છે શક્કરિયા અને રવિવારે રોટલી આપી. હવે પેટુરામના પેટમાં જોઈને કહો તેણે શું નથી ખાધું. એ ક્યાં વારે ખાવાનું હતું? અને તો હવે જોઈએ આપણે આમાં પેટુરામે સોમવારે શું ખાધું છે. તો કે સોમવારે સમોસા પણ ખાધા છે. આ બધા એના પેટમાં જો આ રીતે બધા એના ખાવાના ચિત્ર પણ આપેલા છે. ચાલો આ તો જસ્ટ તમારે શું છે હસવા માટે આપેલું છે પાત્ર. આ રીતે આપણે કોઈના પેટમાં જોઈ શકીએ કે એને શું નથી ખાધું એવું. ચલો આપણે આમાં તો આપણે દેખાય છે આ પેટુરામના પેટમાં એને શું ખાધું છે અને શું એને બાકી રહી ગયું છે ખાવાનું, એ આપણે આમાં લખવાનું છે. તો જોઈએ આપણે, જો પેટુરામે સોમવારે શું છે? તો કે સમોસા પણ તેને ખાઈ લીધા છે. મંગળવારે શું ખાય છે? તો કે મોહનથાળ પણ તેને ખાધો છે. પછી છે બુધવારે શું ખાધું છે તેને? બુંદી. અને ગુરુવારે ગુલાબજાંબુ, તો બુધવારની બુંદી છે ગુલાબજાંબુ પણ તેને ખાધા છે. પછી આપેલું છે શુક્રવારે શીરો. ઓ, તો શુક્રવારનો શીરો આમાં દેખાય છે તમને? કેમ શીરો નથી ને, શીરો આ રીતનો હોય. જો આ રીતનો આપણે આ રીતનો એનો શીરો ઘઉંના મમ્મા બનાવે ને ખીચી જેવો હોય, જો આ રીતનો શીરો, તો આમાં તમે લખી નાખજો કે એ ક્યાં વારે ખાધું નથી, ખાવાનું હતું અને શું નથી ખાધું. તો આમાં આપણે શું લખી શકશું? તો કે શુક્રવારે પેટુરામે શીરો ખાધો નથી, શનિવારે શકરિયા પણ ખાઈ લીધા છે અને રવિવારે રોટલી પણ ખાઈ લીધી છે. તો આ રીતે તમે આમાં લખી શકો તેણે શું નથી ખાધું. તો કે પેટુરામે શું નથી ખાધો? શીરો નથી ખાધો. એ ક્યાં વારે ખાવાનું હતું? તો કે આ શીરો પેટુરામને શુક્રવારે ખાવાનો હતો. તો આ રીતે આપણા પ્રશ્ન જવાબ અહીંયા પૂર્ણ થઈ ગયા અને પેજ નંબર છે 46. તો આ રીતે આપણું ચેપ્ટર પણ અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર આપણે 5મું પહેલાં ટેક્સ્ટ બુકનું કરી નાખશું અને પછી આ રીતે વર્કબુકમાં કરશું.
तो त्यां सुधी में तमारे अमे बन्ने वीडियो में पार्ट वन एंड पार्ट टू आ छे आपणो पार्ट टू तो आ बन्ने वीडियो जोई अने कम्प्लीट करी लेवानुं छे अने एक्जाम में तैयारी पण आमांथी ज करवानी रहेशे। थैंक यू सो मच।